स्टूडेंट्स, वेलकम अगेन टू द न्यू टॉपिक ऑफ मेजर ऑफ सेंट्रल डिस्पर्शन। दिस इज अ वीडियो ऑफ मेजर ऑफ सेंट्रल डिस्पर्शन पार्ट टू। लेट्स स्टार्ट। तो सौथी पहला अपने एना फर्स्ट वीडियो में क्या टॉपिक ऊपर डिस्कशन करू? रेंज ऊपर। हवे आ वीडियो में अपने इंटरनल क्वार्टाइल रेंज एंड क्वार्टाइल डेविएशन आ बे टॉपिक ऊपर डिस्कशन करशो अने एना क्वेश्चन सॉल्व करशो। तो मीडियन इज ए पोजिशनल एवरेज, जे मीडियन छे पोजिशनल एवरेज छे बराबर, एंड ई एवरेज छे बधानो। एंड इट डिवाइड द ऑब्जर्वेशन ऑफ डेटा अरेन्ज इन द असेंडिंग ओर डिसेंडिंग ऑर्डर ऑफ दियर मेग्निट्यूड्स इनटू टू इक्वल पार्ट्स। ए मीडियन शू करे छे कि जे डेटा होय तमारी पासे एने तमारे चढ़ता क्रम के घटता क्रम में गोठवानो। तो એનાથી શું થાય છે, જે મીડિયન તમે એનું ફાઇન્ડ કરો તો ડેટાને બે પાર્ટમાં ડિવાઈડ કરે છે। સિમિલરલી ધ અધર પોઝિશનલ એવરેજ ઇઝ ક્વાર્ટાઇલ। સો સિમિલરલી બીજો એવરેજ શું છે તમારું? ક્વાર્ટાઇલ છે મીડિયનના તરીકે તે। તો હવે ક્વાર્ટાઇલ શું છે? તો ક્વાર્ટાઇલ ઇઝ અ પોઝિશનલ એવરેજ, એક પોઝિશનલ એવરેજ છે। એન્ડ ઇટ ડિવાઈડ ધ ઓબ્ઝર્વેશન ઓફ ડેટા જે એસેન્ડિંગ ઓર્ડરમાં હોય, અરેન્જ ઇન ધ એસેન્ડિંગ ઓર્ડર ઓફ ધીયર મેગ્નિટ્યુડ। ऑब्जर्वेशन ऑफ डेटा जो तमने डेटा आपेलू होने डिवाइड करे छे, केवी रीते आपेला छे डेटा तमने एसेंडिंग ऑर्डर में मीन्स चढ़ता क्रम में इंटू फोर इक्वल पार्ट्स। ये जो डेटा छे एने फोर इक्वल पार्ट्स में डिवाइड करे छे क्वार्टाइल। तो देयर आर थ्री क्वार्टाइल्स एंड दे आर डिनोटेड बाय सिम्बल्स। तो एना थ्री क्वार्टाइल्स थया के तो थ्री हसे तो ते चार पार्ट में डिवाइड थशे। तो कया कया क्वार्टाइल्स छे तमारे? એના સિમ્બલ છે Q1, Q2, Q3, કેપિટલ Q1, કેપિટલ Q2, કેપિટલ Q3, બરાબર। મીડિયનમાં એ બે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરે છે અને ક્વાર્ટાઇલમાં એ શું કરે છે? ડેટાને ફોર ઇક્વલ પાર્ટ્સમાં ડિવાઈડ કરે છે। હવે કેલ્ક્યુલેટિંગ ધ ક્વાર્ટાઇલ ડેવિએશન ફોર અનગ્રુપોઇડ ડેટા। હવે અનગ્રુપોઇડ ડેટા હોય તો કેવી રીતે તમારે ક્વાર્ટાઇલ ડેવિએશન ફાઇન્ડ કરવાનું? The computation of quartile deviation is very simple, as one need to calculate the values of upper quartile Q3 and lower quartile Q1. આપણે બે વેલ્યુની જરૂર પડશે, સેની માટે? ક્વાર્ટાઇલ માટે Q3 ફાઇન્ડ કરવાનું અને Q1 ફાઇન્ડ કરવાનું, Q2ની ફાઇન્ડ કરવાની કઈ જરૂર નથી। તો લોઅર ક્વાર્ટાઇલની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરવાની? વેલ્યુ ઓફ એન પ્લસ વન અપોન ફોરથ આઈટમ, જેવી રીતે આપણે એના પહેલાના ચેપ્ટરમાં ચેપ્ટર નંબર 5માં કરતા હતા, એન પ્લસ વન બાય ટુ કરીને વેલ્યુઝ ફાઇન કરતા હતા, સિમિલરલી તમારે આમાં Q1 ફાઇન કરવા માટે એન પ્લસ વન અપોન ફોર્થ આઈટમ અને Q3 ફાઇન કરવા માટે વેલ્યુ ઓફ થ્રી એન પ્લસ વન અપોન ફોરથ આઈટમ, જે વેલ્યુ મળે એમાં તમારે 3નો મલ્ટીપ્લાય કરવાનો પછી એ આઈટમનો નંબર ચેક કરવાનો। Where n total number of observation. શું ખાલી ચેન્જીસ છે? જો અહીંયા 1 છે એટલે અહીંયા n plus 1 upon 4 આવ્યું, અહીંયા Q3 છે એટલે 3 નો અહીંયા મલ્ટીપ્લાય કર્યું n plus 1 upon 4 માં, બરાબર, એટલું જ ચેન્જ છે તમારે બે માં। ક્વેશ્ચન જોઈ લઈએ કેવી રીતે સોલ્વ કરવાનું છે। તો કેલ્ક્યુલેટ ધ ક્વાર્ટાઇલ ડેવિએશન એન્ડ કોફિશિયન્ટ ઓફ ક્વાર્ટાઇલ ડેવિએશન ફોર ધ ફોલોઈંગ ડેટા। તો આ જો તમને ડેટા ગિવેન છે 35, 10, 28, 8, 24, 5, 20, 19, 12 and 30। તો ધ ફર્સ્ટ ક્વાર્ટાઇલ એન્ડ થર્ડ ક્વાર્ટાઇલ ફોર ધ એબોવ ડેટા કેન બી ઓબટેન્ડ એઝ ફોલો। તો સૌથી પહેલા તમારે શું કરવાનું? ક્વાર્ટાઇલ ફાઇન્ડ કરવા માટે ક્વાર્ટાઇલમાં એસેન્ડિંગ ઓર્ડરમાં તમારે કમ્પલસરી એને અરેન્જ કરવાનું રહેશે। તો આપણે જો એને એસેન્ડિંગ ઓર્ડરમાં અરેન્જ કરી દીધું ચડતા ક્રમમાં। હવે ફર્સ્ટ ક્વાર્ટાઇલ તમારે ફાઇન્ડ કરવાનું છે। તો ફર્સ્ટ ક્વાર્ટાઇલ માટે Q1 ની વેલ્યુ શું હતી? n પ્લસ 1 અપોન 4th આઈટમ। તો n ની વેલ્યુ કેટલી છે આપણી પાસે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, ટોટલ n 10 ઓબ્ઝર્વેશન છે। તો 10 પ્લસ 1 અપોન 4 તો વેલ્યુ તમને મળી ગઈ 2.75 આઈટમ। આ વાળું વેલ્યુ તમારે લેવાની છે। હવે એને આપણે કેવી રીતે લખશું? 2.75 નંબર અહીંયા તમને આમાં કેવી રીતે તમે ફાઇન્ડ કરશો? તો એની માટે ફોર્મ્યુલા છે Q1 ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ ઓફ સેકન્ડ આઈટમ, સેકન્ડ આઈટમની વેલ્યુ તો આપણને ખબર છે, પછી
અહીંયા જે 0.75 વધ્યું એને એમ નામ લખી દો, કેમ કે બે સેકન્ડ 2 તો આપણે આગળ લઈ લીધું, તો વધ્યું કેટલું 0.75, તો પ્લસ કરીને 0.75 લખવાનું અને બ્રેકેટમાં વેલ્યુ ઓફ થર્ડ આઈટમ માઇનસ વેલ્યુ ઓફ સેકન્ડ આઈટમ. રેડી? અહીંયા જે 2.75 છે તો એના પહેલા પછીનો નંબર શું હશે? 3 હશે, અને પહેલાનો નંબર શું હશે? 2 હશે. એવી રીતે તમારે એને લખવાનું રહેશે. તો વેલ્યુ ઓફ સેકન્ડ આઈટમ કેટલી થઈ? 8 છે પ્લસ 0.75. વેલ્યુ ઓફ થર્ડ આઈટમ એટલે 10 માઇનસ વેલ્યુ ઓફ સેકન્ડ આઈટમ એટલે 8. તો અહીંયા કેટલું મળ્યું? 10 માઇનસ 8 એટલે 2 ઇન્ટુ 0.75, તો વેલ્યુ તમને મળી જશે 1.5. અને આગળનું 8 આમાં એડ કરી દો એટલે Q1 ફર્સ્ટ ક્વાર્ટાઇલ તમને મળી ગયું 9.5. સિમિલરલી આપણે શું ફાઇન્ડ કરશું? થર્ડ ક્વાર્ટાઇલ. તો થર્ડ ક્વાર્ટાઇલમાં Q3 ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ ઓફ, એમાં શું હતું? જે n પ્લસ 1 અપોન 4 છે એમાં 3નો મલ્ટીપ્લાય કરવાનો, તો 3 ઇન્ટુ n પ્લસ 1 અપોન 4th આઈટમ. તો Q3 ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ ઓફ 3 બ્રેકેટમાં 10 પ્લસ 1 અપોન 4th આઈટમ. એટલે સોલ્વ કેવી રીતે કરવાનું? 10 પ્લસ 1 એટલે 11 અપોન 4, બરાબર? તો 3 ઇન્ટુ 11 અપોન 4 એટલે 3 ઇન્ટુ 11 કહો એટલે 33/4. તો વેલ્યુ તમને મળી જશે 8.25 આઈટમ. તો જેવી રીતે આપણે આગળ ક્વેશ્ચનમાં Q1માં ફાઇન્ડ કર્યું એને બ્રેક કરીને લખ્યું, સિમિલરલી એને બ્રેક કરી દો. 8.25 છે એટલે 8ને ખાલી આગળ લખી દો. તો વેલ્યુ ઓફ 8 આઈટમ પ્લસ આમાં કેટલું વધ્યું? બીજું 0.25. 8.25નો પછીનો ટર્મ કયો હશે? 9th હશે. તો વેલ્યુ ઓફ 9th આઈટમ માઇનસ વેલ્યુ ઓફ 8th આઈટમ. તો 28 પ્લસ 0.25, 30 માઇનસ 28 શું મળશે? 2 ઇન્ટુ 0.25 એટલે 28 પ્લસ 0.5. તો બેનો સરવાળો કરી નાખો એટલે 28.5. રેડી? તો Q1 અને Q3 તમને મળી ગયું. હવે શું ફાઇન્ડ કરવાનું હતું તમારે? ક્વાર્ટાઇલ ડેવિએશન અને કોફિશિયન્ટ ઓફ ક્વાર્ટાઇલ ડેવિએશન. તો ક્વાર્ટાઇલ ડેવિએશનનું તમારે ફોર્મ્યુલા છે Q3 માઇનસ Q1 અપોન 2. તો વેલ્યુઝ મૂકી દો. 28.5 માઇનસ 9.5/2, 19/2 ઇઝ ઇક્વલ ટુ 9.5. હવે શું ફાઇન્ડ કરવાનું છે? કોફિશિયન્ટ ઓફ ક્વાર્ટાઇલ ડેવિએશન. એનું ફોર્મ્યુલા હોય છે Q3 માઇનસ Q1 અપોન Q3 પ્લસ Q1. જે ઉપર માઇનસ હોય એને પ્લસમાં લખી દેવાનું. તો 28.5 માઇનસ 9.5 અપોન 28.5 પ્લસ 9.5 ઇઝ ઇક્વલ ટુ 19 અપોન 38. તો ફાઇનલ આન્સર તમારું શું આવી ગયું? 0.5. તો આપણે ક્વેશ્ચનમાં બે વેલ્યુ ફાઇન્ડ કરવાની હતી કે ક્વાર્ટાઇલ ડેવિએશન શું છે, એ ગ્રુપોઇડ અનગ્રુપોઇડ ડેટાનું, અને કોફિશિયન્ટ ઓફ ક્વાર્ટાઇલ ડેવિએશન શું છે, બરાબર? તો આવી રીતે તમારે આખું ક્વેશ્ચન કમ્પ્લીટ થશે. હવે શું આવી ગયું? કેલ્ક્યુલેટિંગ ધ ક્વાર્ટાઇલ ડેવિએશન ફોર ડિસ્ક્રીટ સિરીઝ. હવે ડિસ્ક્રીટ મીન્સ તમારે એમાં શું આવી જાય? ફંક્શન્સ આવી જાય, બરાબર? ફ્રીક્વન્સી આવી જાય. તો કેલ્ક્યુલેટિંગ ધ ક્વાર્ટાઇલ ડેવિએશન એન્ડ કોફિશિયન્ટ ઓફ ક્વાર્ટાઇલ ડેવિએશન ફોર ધ ફોલોઈંગ ડેટા. સેમ પ્રોસિજર કરવાની છે, એમાં આપણે CF ઉપરથી વેલ્યુઝ ફાઇન્ડ કરશું, બરાબર? ફોર્મ્યુલાઝ બધા સેમ છે, ફોર્મ્યુલામાં કંઈ ચેન્જીસ નથી. તો x અને f લખ્યું, પછી CF ફાઇન્ડ કર્યું. CF કેવી રીતે ફાઇન્ડ કરતા હતા? 3 ને એમ નામ લખી દો, પછી 3 પ્લસ 12 15, 15 પ્લસ 18 33, 33 પ્લસ 12 45, 45 પ્લસ 5 50. હવે આ જે CF છે એ બરોબર છે કે નહીં કેવી રીતે ચેક કરવાનું? તો F નું બધાનું એડિશન કરી નાખો એટલે જે વેલ્યુ મળે અને આ બે વેલ્યુ તમારે સેમ આવી જોઈએ, બરાબર? હવે શું ફાઇન્ડ કરવાનું? ફર્સ્ટ ક્વાર્ટાઇલ. તો Q1 બરાબર વેલ્યુ ઓફ n પ્લસ 1 અપોન 4th આઈટમ. તો n ની વેલ્યુ અહીંયા કેટલી છે? 50 છે. તો 50 પ્લસ 1 અપોન 4, તો કઈ વેલ્યુ લેવાની તમારે? 12.75 આઈટમ, બરાબર? હવે ચેક કરીએ આપણે 12.75 ક્યાં મળે છે.
तो 3 અને 15 ની વચ્ચે તમને 12.75 મળશે તો બરાબર તો આપણે 15 વાળી લાઈન માં જે x ની વેલ્યુ છે 15 ની લાઈન માં x ની જે વેલ્યુ છે એ તમારું શું થયું q1 થયું બરાબર જો આવી રીતે લખી દેવાનું તમારે ફ્રોમ ધ કોલમ ઓફ કમ્યુલેટિવ ફ્રીક્વન્સી cm ઇટ ઇઝ એવિડન્સ ધેટ રાઈટ ફ્રોમ ધ 4th ટુ 15th ઓબ્ઝર્વેશન આર ઇક્વલ ટુ 3 બરાબર 4 થી 15 સુધીના બધા ઓબ્ઝર્વેશન કેટલું ઇક્વલ 3 થઈ જશે હેન્સ ધ વેલ્યુ ઓફ 12.75 ધ આઇટમ ઇઝ 3 તો q1 ની વેલ્યુ શું મળી ગઈ તમને 3 મળી ગઈ સિમિલરલી શું ફાઇન્ડ કરવાનું થર્ડ ક્વાર્ટાઇલ q3 બરાબર વેલ્યુ ઓફ 3 ઇન્ટુ n પ્લસ 1 અપોન 4th આઇટમ q3 ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ ઓફ 3 ઇન્ટુ 50 પ્લસ 1 અપોન 4th આઇટમ એને સોલ્વ કરશો એટલે વેલ્યુ મળી જશે તમને 38.25 હવે 38.25 આપણે જોવાનું છે કઈ સિરીઝમાં મળશે તો આ જો 33 થી 45 ની વચ્ચે આવશે એટલે 45 વાળું કોલ રો લેવાની તમારે અહીંયા શું આવ્યું x 7 આવ્યું તો q3 ની વેલ્યુ તમારે શું મળી જશે 7 મળી જશે હવે ક્વાર્ટાઇલ ડેવિએશન નું ફોર્મ્યુલા શું હતું q3 માઇનસ q1 અપોન 2 બે વેલ્યુઝ મૂકી દો 7 માઇનસ 3/2 એટલે 4/2 વેલ્યુ આવી ગઈ તમારે ફાઇનલી 2 બીજું શું ફાઇન્ડ કરવાનું હતું કોફિશિયન્ટ ઓફ ક્વાર્ટાઇલ ડેવિએશન તો q3 માઇનસ q1 અપોન q3 પ્લસ q1 7 માઇનસ 3 અપોન 7 પ્લસ 3 તો ફાઇનલ આન્સર શું થયું 4/10 ઇઝ ઇક્વલ ટુ 0.4 બરાબર તો તમારે આમાં CF ફાઇન્ડ કરવાનું CM વાળું કોલમ બનાવવાનું પછી તમે જે Q1 અને Q3 ની વેલ્યુ ફાઇન્ડ કરો છો એને ચેક કરવાનું કે CF માં એ ક્યાં મળે છે નંબર તમને પછી X ની વેલ્યુ જોવાની અને X વાળી જે વેલ્યુ હોય એ તમારું Q1 અને Q3 હશે હવે કોન્ટિન્યુઅસ સિરીઝ માટે Q1 અને Q3 ફાઇન્ડ કરવાનો ફોર્મ્યુલા અલગ છે શું ફોર્મ્યુલા છે Q1 બરાબર L1 પ્લસ N/4 માઇનસ CF અપોન F ઇન્ટુ કેપિટલ C અને Q3 બરાબર L3 પ્લસ જે N/4 છે Q1 માં એમાં 3 નો મલ્ટીપ્લાય કરી દો બાકી બધું સેમ કરવાનું છે માઇનસ CF અપોન F ઇન્ટુ કેપિટલ C L1 શું છે લોઅર બાઉન્ડ્રી છે ફર્સ્ટ ક્વાર્ટાઇલની L3 લોઅર બાઉન્ડ્રી છે સેની થર્ડ ક્વાર્ટાઇલની N શું છે ટોટલ કમ્યુલેટિવ ફ્રીક્વન્સી CF ટોટલ જેટલું થાય F ફ્રીક્વન્સી ઓફ ધ ક્વાર્ટાઇલ ક્લાસ અને C શું છે ક્લાસ ઇન્ટરવલ છે CF કમ્યુલેટિવ ફ્રીક્વન્સી ઓફ ધ ક્લાસ જસ્ટ એબવ ધ ક્વાર્ટાઇલ ક્લાસ છે આપણે એડિશન કરીને વેલ્યુઝ લખી દીધી તમારું CF હવે તમારે ફાઇન્ડ કરવાનું છે સેમ ક્વાર્ટાઇલ ડેવિએશન અને કોફિશિયન્ટ ઓફ ક્વાર્ટાઇલ ડેવિએશન ક્લાસ અને ફ્રીક્વન્સી એમાં બીજો કયો કોલમ એડ થશે CF CF ફાઇન્ડ કરો આમાં એડ કરવું પડશે કેમ કે ફોર્મ્યુલામાં આપણે CF ની જરૂર પડશે તો CF કેવી રીતે 10 ને 10 રાખો 10 પ્લસ 18 28 28 પ્લસ 14 42 42 પ્લસ 16 58 58 પ્લસ 12 70 જો આ જે ફ્રીક્વન્સી નું ટોટલ છે અને કમ્યુલેટિવ ફ્રીક્વન્સી માં જે લાસ્ટ નંબર આવ્યો છે એ બે વેલ્યુ તમારે સેમ છે એનો મીનિંગ તમે જે CF સોલ્વ કર્યું છે એ બરોબર છે હવે ફર્સ્ટ ક્વાર્ટાઇલ તમારે ફાઇન્ડ કરવાનું છે તો Q1 બરાબર શું આવશે વેલ્યુ ઓફ N/4th આઇટમ કેમ કે આપણે ફોર્મ્યુલામાં N/4 ની વેલ્યુ જોઈ છે બરાબર તો વેલ્યુ ઓફ 70/4th આઇટમ તો 17.5 આઇટમ Q1 ની વેલ્યુ માં જોવાનું રહેશે CF માં તમે જોશો એટલે વેલ્યુ તમને મળશે ફ્રોમ ધ કોલમ ઓફ કમ્યુલેટિવ ફ્રીક્વન્સી CF ધ વેલ્યુ ઓફ 17.5th ઓબ્ઝર્વેશન લાઈઝ ઇન ધ ક્લાસ 60 to 65 કેવી રીતે જો 60 થી 65 આ 28 છે ને તો 17 પોઈન્ટ સમથિંગ વેલ્યુ છે તમારે તો આની વચ્ચે જ આવશે તો આમાં કોલમ તમારે જો ક્લાસ આવી ગયો 60 to 65 તો ફ્રોમ ધ ટેબલ કેપિટલ L1 મીન્સ લોઅર વેલ્યુ લેવાની
60 n by 4 કેટલું મળ્યું તમને 17.5 cf કેટલું છે 10 છે f કેટલું છે 18 છે અને c કેટલું છે 5 છે બરાબર cf કેવી રીતે લેવાનું એના ઉપરની વેલ્યુ cf માં તમારે ગણવાની રહેશે જેમાં તમે ઓબ્ઝર્વેશન લીધું હોય એના અપર વેલ્યુ તો q1 બરાબર l1 પ્લસ n by 4 માઈનસ cf upon f into c અને c ની વેલ્યુ કેટલી છે ક્રોસ ઇન્ટરવલ ની વચ્ચે ગેપ કેટલું છે 5 નો છે 65 માઈનસ 60 કરો એટલે કેટલું મળી જશે 5 મળી જશે તો q1 બરાબર 60 પ્લસ 70 17.5 minus 10 upon 18 into 5. So q1 barabar 60 plus 7.5 upon 18 into 5. So 60 plus 2.083. Barabar ene solve karsho etle early value mali jashe. Etle final answer tamaru aavi gyu che 62.083. Aa tamaru su mayru q1. Same process thi apne su find karsu q3 means third quartile. तो q3 is equal to value of 3 into n by 4th item. So value of 3 into 70 by 4th item 52.5 item. बराबर अबे तमे कॉलम में चेक कर सो cf ना कॉलम में तो तमारो जे 52.5 ऑब्जर्वेशन छे ये क्या क्लास में आओ से 70 थी 75 ना क्लास में आओ से बराबर तो जे एनी लोअर वैल्यू छे 70 एने तमारे सु लखवानो l3 3 into n by 4 ની વેલ્યુ કેટલી છે 52.5 cf એટલે એના ઉપરની વેલ્યુ તમારે લખવાની અપર વેલ્યુ cf માં 42 f કેટલું આવ્યું 16 અને c કેટલું છે 5 q3 ના ફોર્મ્યુલામાં બધી વેલ્યુઝ મૂકી દો તો l3 plus 3 into n by 4 minus cf upon f into capital c तो 70 प्लस 52.5 माइनस 42 अपॉन 16 इनटू 5 तो 70 प्लस 3.28 એને સોલ્વ કરશો એટલે વેલ્યુ તમને 3.28 મળી જશે બે નું એડિશન કરી નાખો એટલે q3 ની વેલ્યુ તમને મળી ગઈ 73.28 ક્વાર્ટાઇલ ડેવિએશન નું શું ફોર્મ્યુલા હતું તમારે q3 માઇનસ q1 અપોન 2 तो 73.28 माइनस 62.083 बाय 2 तो 11.197 बाय 2 तो फाइनल आंसर तमारो मड़ी गयो क्वार्टाइल डेविएशन नु 5.5985 अबे बीजू सु फाइंड करवानु बाकी रियो कोफिशिएंट ऑफ QD क्वार्टाइल डेविएशन तो Q3 माइनस Q1 अपॉन Q3 प्लस Q1 तो 73.28 माइनस 62.083 अपॉन 73.28 प्लस 62.083 एने सॉल्व कर सो એટલે સુ વેલ્યુ મળશે 11.197 अपॉन 135.3623 ડિવાઈડ કરી નાખો એટલે ફાઇનલ આન્સર તમારો આવી ગયો 0.0827 બરાબર તો હવે આપણે આ વિડિયો માં क्वार्टाइल डेविएशन ने कोफिशिएंट ऑफ क्वार्टाइल डेविएशन एना अनग्रुपोइड डेटा डिस्क्रीट सीरीज अने कंटीन्यूअस सीरीज अमा केवी रीते तमे तमारे क्वार्टाइल डेविएशन ने कोफिशिएंट ऑफ क्वार्टाइल डेविएशन फाइंड करवानो ये आपणे आमा बधा मेथड्स जोई लीधा छे बराबर तो आ वीडियो लेक्चर तमारो अहींया कम्प्लीट थाय छे नेक्स्ट वीडियो लेक्चर मां आपणे न्यू टॉपिक ऊपर डिस्कशन करशुं ओके थैंक यू